તો ગુજરાતને મેઘરાજાએ ફરીથી ભીંજવી નાખ્યું છે. એક જ દિવસની અંદર રાજ્યના 181 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે, જે પ્રમાણે આગાહી થઈ હતી. ઉમરપાડા તાલુકામાં એક જ દિવસની અંદર 7 ઇંચ વરસાદ વરસી ગયો. સુરત, નવસારી, વડોદરા, નિઝર, ગણદેવી જેવા વિસ્તારમાં પણ સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે 2.5 ઇંચ આસપાસ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હવામાન નિષ્ણાતોના મત પ્રમાણે નવરાત્રી આસપાસ પણ વરસાદ વરસવાની શક્યતાઓ હાલમાં વર્તાઈ રહી છે. તો ઉલ્લેખનીય છે કે પહેલા એ પ્રકારની આગાહી થઈ હતી કે 30 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે અને ત્યારબાદ નહિવત વરસાદ રહેશે, પરંતુ જે પ્રકારે હાલમાં જે સિસ્ટમ જોવા મળી રહી છે અને હાલની જે આગાહી છે તે પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી તો વરસાદ વરસશે જ, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડશે, કારણ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને નવરાત્રીની શરૂઆતમાં પણ વરસાદ વરસી શકે છે.